नमस्कार, आप જોઈ રહ્યા છો કે ટીવી ન્યૂઝ ગુજરાતી પ્રાઇમ ટાઇમ ન્યૂઝ સાથે હું છું નિષ્ઠા. નજર કરીએ મોટા સમાચારો પર. ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા અમિત શાહ. અમિત શાહના સ્વાગત માટે સીએમ પણ હાજર રહ્યા. અન્ય દિગ્ગજ નેતાઓ પણ ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા છે. વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચાઓ પણ થશે. હવે પાર્ટીના સિનિયર નેતાઓ સાથે ચર્ચા કરશે અમિત શાહ. મહત્વના સમાચાર પર નજર કરીએ તો સૌ કોઈ જાણે છે કે 2022 વિધાનસભાની ચૂંટણી આવે છે તે પહેલા સિનિયર નેતાઓના ધામા જોવા મળી રહ્યા છે ગુજરાતની અંદર. તેવા સમય ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા છે અમિત શાહ, જેઓ બેઠક કરશે પાર્ટીના સિનિયર નેતાઓ સાથે, ખાસ કરીને ચર્ચા કરશે. શું ચર્ચા કરશે તેના પર સૌ કોઈની નજર છે. જો કે અમિત શાહનું સ્વાગત સીએમએ કર્યું છે અને તે સમય બીજેપી પાર્ટીના અનેક કાર્યકરો પણ જોડા હતા, તેઓએ તેમને આવકાર્યા છે. અને ગુજરાતના પ્રવાસ સતત જોવા મળી રહ્યા છે અમિત શાહના પણ, કારણ કે આગળના સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. 2022ની ગુજરાતની વિધાનસભાની ચૂંટણી આવે છે તે પહેલા કાર્યાલય ખાતે અમિત શાહ પહોંચ્યા છે. આપ પણ જોઈ શકો છો કે અનેક કાર્યકરો ત્યાં જોવા મળી રહ્યા છે, જો આવકારી રહ્યા છે અમિત શાહને અને તડામાર તૈયારો કરવામાં આવી રહી છે. હવે ચૂંટણી લઈને સૌ કોઈના મનમાં એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છે આ વખતે કે અમિત શાહ શું શું ચર્ચા કરશે, કયા ઉમેદવારોને મેદાને ઉતારશે, શું ચર્ચા આ વખતે મહત્વની રહેશે તેના પર સૌ કોઈની નજર રહેશે. કારણ કે અનેક એવા દિગ્ગજ નેતાઓ છે જે ભાજપ કાર્યાલય ખાતે પહોંચી ગયા છે અને તેઓ પાર્ટીના સિનિયર નેતાઓ સાથે જ્યારે જોડાઈ ગયેલા જોવા મળ્યા છે, ત્યારે આજે અમિત શાહ ચર્ચા કરશે. બેઠકનું આયોજન પણ છે, કયા મુદ્દાઓ થકી આજે રણનીતિ તૈયાર કરવામાં આવશે. કારણ કે અગાઉ પણ અમિત શાહ આવ્યા હતા, અનેક જગ્યાએ ચર્ચાઓ થતી જોવા મળી રહી હતી. તેવામાં સૌ કોઈ જાણે છે કે વિધાનસભાની ચૂંટણી કેન્દ્ર બિંદુ છે અને બીજેપી પાર્ટીને કયા સીટ પર પડકાર લાગે છે તેના પર પણ આ વખતે ચર્ચા થઈ શકે તેમ છે. કયા ઉમેદવારોને કામગીરી સોંપવી જોઈએ તે પણ આજે બેઠકમાં નિર્ણય લેવાઈ શકે તેવા અહેવાલો થઈ રહ્યા છે. બીજેપીના કાર્યકરોને એક સાથે મળીને કામગીરી સોંપવામાં આવે તેવા પણ અહીંયા પ્રબળ શક્યતાઓ વર્તાઈ રહી છે. તો ભાજપ કાર્યાલય ખાતે અમિત શાહ પહોંચ્યા છે, જેમનું સ્વાગત સીએમના હસ્તે કરવામાં આવ્યું છે. સીએમએ ત્યાં ખુશ થઈને બીજેપી કાર્યકરો સાથે મુલાકાત પણ કરી છે. વિધાનસભાની ચૂંટણી આવે છે એટલે કે આ વખતે પાર્ટી એડી ચૂંટણીનું જોર લગાવી રહેશે. સૌ કોઈ જાણે છે કે બીજેપી પાર્ટી તરફથી આ વખતે 150 સીટ જીતવાનો દાવો કરવામાં આવ્યો છે. કેટલાક નેતાઓ તો તેમ પણ કહે છે કે 182 માંથી 182 સીટ હાંસલ કરી શકે તેવું જોર આ વખતે ગુજરાતની અંદર બીજેપી પાર્ટીનું જોવા મળી રહ્યું છે. બીજેપી પાર્ટી એક એવી પાર્ટી કે જે મહાસત્તામાં છે, 27 વર્ષ સુધી જેમનું શાસન છે અને આવનારા સમયમાં બીજેપી પાર્ટી જ આવશે તેવો દાવો બીજેપી કાર્યકરો કરી રહ્યા છે. જો કે આ વખતે રણનીતિ ઘડવા માટે પૂરા તૈયારો પણ કરવામાં આવી હતી. હવે ચૂંટણીના મેદાનમાં કયો મુરત્યો હશે તે પણ ચર્ચાનું કેન્દ્ર રહેશે. તો પાર્ટીના સિનિયર નેતાઓ સાથે ચર્ચા કરશે અને દિશા નિર્દેશ નક્કી કરવામાં આવશે. આવનારા સમયમાં વિધાનસભાની ચૂંટણી આવે છે, હજી તારીખ જાહેર નથી થઈ, પરંતુ દિવાળીના તહેવારોના સમય દરમિયાન વિધાનસભાની ચૂંટણીના તારીખો જાહેર થઈ શકે તેવું લાગી રહ્યું છે. તેવા એધાણો પણ વર્તાઈ રહ્યા છે. સૂત્રો તરફથી વિગતો પણ પ્રાપ્ત થઈ હતી કે દિવાળીના તહેવારના સમય દરમિયાન ગુજરાત ઇલેક્શનને લઈને તારીખો જાહેર થઈ શકે તેમ છે. આ વખતે રાજકારણમાં બદલાવ સખત આવ્યો છે અને જે પ્રમાણે પક્ષ પલટાવનો દોર જોવા મળ્યો છે અને વિધાનસભાની ચૂંટણીમાં રોમાંચ જોવા મળશે, ત્રિપાખ્યું જંગ જોવા મળશે. કઈ પાર્ટી આ વખતે જીતે છે તે સૌથી મહત્વનો પ્રશ્ન છે. કોણ આ વખતે બાજી મારે છે? પરંતુ તેની પહેલા જ અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ પહેલા નવરાત્રિના સમય દરમિયાન અમિત શાહ આવ્યા હતા અને હવે ફરીથી આવ્યા છે. સીએમ ત્યાં ઉપસ્થિત થઈ ચૂક્યા છે. આ લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો કે ટીવી ન્યૂઝના ટીવી સ્ક્રીન પર આપ આ લાઈવ દ્રશ્યો જોઈ શકો છો, જ્યાં હર્ષ સંઘવી પણ ઉપસ્થિત છે.
આ લાઈવ દ્રશ્યો સીધા જ આપ જોઈ શકો છો કે ટીવી ન્યૂઝ ગુજરાતીના ટીવી સ્ક્રીન પર જ્યાં સીએમ સૌ કોઈને આવકારી રહ્યા છે, પ્રણામ કરી રહ્યા છે, આવકારી રહ્યા છે, નમસ્કાર કરીને સૌ કોઈ એકબીજાને સ્વાગત કહી રહ્યા છે। आज अंगे વધુ માહિતી જાણવા માટે સંવાદદાતા રવિન્દ્ર ભદુરિયા જોડે ગયા છે ફોન લાઈન પર। જી રવિન્દ્ર, અત્યારે કોણ કોણ ત્યાં ઉપસ્થિત છે, કારણ કે અમિત શાહનો આ પ્રવાસ જોવા મળ્યો છે ગુજરાતનો, તો સંપર્ક કપાઈ ગયો છે, સંપર્ક સાધવાનો પ્રયત્ન પણ કરીશું, પરંતુ આ સીધા જ લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો કે ટીવી ન્યૂઝ ગુજરાતીના ટીવી સ્ક્રીન પરથી આપ દ્રશ્યો જોઈ શકો છો। આ લાઈવ દ્રશ્યો છે, અમિત શાહ જ્યારે આવે છે ત્યારે તેની પહેલાં ચાપતી નજર રાખવામાં આવતી હોય છે, પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવતો હોય છે, અને તેમના આગમન પૂર્વે તડામાર તૈયારીઓ જોવા મળી હતી। અને આ ભાજપ કાર્યાલય ખાતે બીજેપીના કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો છે, જ્યાં મોટા મોટા હોર્ડિંગ્સો લગાયેલા જોવા મળ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો પાછળ ત્યાં ફોટો પણ જોવા મળે છે અને તેઓ આવકારતા હોય તેવા જ દ્રશ્યો અહીંયા જોવા મળ્યા છે। તો અમિત શાહ આવી ગયા છે સીધા જ ભાજપ કાર્યાલય ખાતે, તેમની આગળ પાછળ પોલીસનો જમાવડો જોવા મળે છે અને સૌ કોઈ તેમને જોતાની સાથે જ આવકારતા જોવા મળી રહ્યા છે। સ્વાગત છે ગુજરાતના આંગણે, સ્વાગત છે બીજેપી કાર્યાલય ખાતે, સૌ કોઈ તેમને નમસ્કાર કરે છે અને આવકારી રહ્યા છે, કારણ કે તેઓ જ્યારે આવે છે ત્યારે સૌ કોઈને એક દિશા નિર્દેશ આપે છે, માહિતી આપે છે, સૂચનો આપે છે, તે ખૂબ જ મહત્વના જણી આવ્યા છે। અને આ વખતે તો વિધાનસભાની ચૂંટણી પૂર્વે જ તેમની મુલાકાત છે, તો અમિત શાહ આ વખતે ચૂંટણી લઈને કયા દિશા નિર્દેશો કરે છે તેના પર સૌ કોઈની નજર મંડરાયેલી રહેશે। કઈ સીટ એવી છે કે જે બીજેપી પાર્ટી માટે પડકારરૂપ છે, કેટલી સીટ હાંસલ કરી શકે છે આ વખતે ચૂંટણીમાં, તે પણ સવાલ ઊભો થયો છે। તો આ લાઈવ દ્રશ્યો આપ જોઈ શકો છો, અમિત શાહ આવી ગયા છે અને તેમને આવકારતા જોવા મળી રહ્યા છે બીજેપીના કાર્યકરો। તો પાર્ટીના સિનિયર નેતાઓ પણ ભાજપ કાર્યાલય ખાતે ઉપસ્થિત છે અને ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય તૈયારીઓ કરવામાં આવી રહી છે। અને મહત્વની બાબત એ પણ અહીંયા જણાઈ આવી છે કે આખું ભાજપ કાર્યાલય લાઇટિંગથી સજાવવામાં આવ્યું છે। આવનારા સમયમાં દિવાળી પર્વ છે, પરંતુ તેની જ પહેલાં એવું લાગી રહ્યું છે કે બીજેપી કાર્યાલય ખાતે અત્યારે દિવાળી જેવો માહોલ છે, હર્ષોલ્લાસ સાથે લોકો ત્યાં જોવા મળી રહ્યા છે, કારણ કે અમિત શાહ આવે છે તેમની ખુશી અહીંયા દેખાઈ રહી છે। કેટીવી ન્યૂઝના ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો બીજેપી કાર્યાલય ખાતે બીજેપીના કાર્યકરો ઉપસ્થિત છે, જ્યાં હજારોની સંખ્યામાં અનેક લોકોનો જમાવડો જોવા મળતો હોય તેવા સ્થળે આજે બીજેપી કાર્યાલય ખાતે કાર્યકરોનો જમાવડો જોવા મળે છે। સૌ કોઈ આજે સ્વાગત કરે છે અમિત શાહનું। આ અગાઉ પણ અમિત શાહ નોરતાના સમયે આવી ચૂક્યા હતા અને આ તેમની મુલાકાત ખૂબ જ મહત્વની જણાઈ આવે છે। ભાજપ કાર્યાલય ખાતે પહોંચી ચૂક્યા છે અમિત શાહ અને તેમનું સ્વાગત પણ સીએમના હસ્તે કરવામાં આવ્યું છે। હર્ષ સંઘવી પણ ત્યારે ઉપસ્થિત છે, અનેક એવા સિનિયર નેતાઓ છે જે આજે ભાજપ કાર્યાલય ખાતે ઉપસ્થિત છે।